નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો આગળની કાર્યવાહી હાથ ધરી છે પોસ્ટમોર્ટમ અર્થે ડબુગામ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે બોડેલ તાલુકાના જામ મુઠિયારીમાં સાસુ ખેતરમાં ઘાસ કાપવા ગયા હતા તે દરમિયાન કાકાએ ખેતરમાં વીજ થાંભવા પરથી વાયર દ્વારા કરંટ ઉતારવામાં આવ્યો હતો તે સાસુભાઉમાં આ વીજ થાંભલા પરથી જે કરંટ ઉતારવામાં આવ્યો હતો તેનાથી અજાણ હતા અને પોતાના ખેતરમાં ગયા હતા તે દરમિયાન સાસુ અને વહુ ખેતરના અલગ અલગ જગ્યા પર ઘાસ કાપતા હતા તે વખત તેમની બાજુમાં માધુભાઈ જયસિંહભાઈનું ખેતર આવેલું હતું તેમાં માધુભાઈએ પોતાના ખેતરમાં વીજ કરંટ ઉતાર્યો હતો તે મરનાર રેલીબેન વૈલાલબેનને ખબર ન હતી કે માધુભાઈએ આ ખેતરમાં વીજ થાંભલા પરથી મકાઈના ખેતરમાં વીજ કરંટ ઉતારેલો છે ખેતમાં એમના દરોજ આજના ટાઈમ પ્રમાણે જતા હતા સાસુ રેલીબેનને કુસુમબેન વિજયભાઈ અલગ અલગ જગ્યા ઉપરથી ઘાસ કાપી રહ્યા હતા રેલીબેન એમના ખેતરમાં કિનારે ઘાસ કાપતા હતા તે દરમિયાન માધુભાઈ જયસિંહભાઈએ વીજ કરણ ઉતાર્યો હતો તેમાં હાથ અડી જતા રેલીબેનના હાથમાં અચાનક ધુમાડો નીકળતા જે કુસુમબેન એમના વિરોહને હેફાઈ ગયા હતા પછી કુસુમબેનને ખબર પડતા આ તો વીજ કરંટ લાગ્યો છે આજુબાજુ હું પાડતા કોઈ હાજર ન હોય તે ઘરે દોડી ગયા હતા અને ગ્રામજનોએ જાણ કરી દીધું હતું કે મારી સાસુને ખેતરમાં કરંટ લાગ્યો છે તો ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા પણ ત્યાં જોયું તો પહેલી મૃતમાં પડ્યા હતા તો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ